હેપી મોર્નિંગ દોસ્તો આપણે મજા લઈ રહ્યા છે કોવિડ 19 ના પીરિયડ ની કે કોવિડ 19 ના કારણે આપણે એકબીજાને પ્રત્યક્ષ જોઈ શકતા નથી પરંતુ અપ્રત્યક્ષ રીતે તમે મને જોઈ રહ્યા છો YouTube પર દોસ્તો આપણે કાર્લ પિયર્સન ની રીત ની ચર્ચા કરી રહ્યા છે જેથી કરીને આપણે આ કન્સેપ્ટ આખો જ આવડી જાય અને છેલ્લા વિડિયોમાં મેં સૌથી ફેવરિટ દાખલો મારો જેમાં ઘણા બધા શિક્ષકો લોકો વલસાડના હું અન્ય શહેરના શિક્ષકની વાત નથી કરતો ઘણા બધા શિક્ષકો આ ક્વેશ્ચનની ચર્ચા કરતા નથી પરંતુ જે વિદ્યાર્થી મિત્રો હોશિયાર થવા માંગતા હોય તેમણે આ દાખલો ખાસ કરવો જોઈએ અને આપની સગવડતા ખાતર હું ફરીથી એ જ કન્સેપ્ટ લઈને આવી રહ્યો છું આજે વિભાગ એફ માં 10મો દાખલો દોસ્તો હું ચર્ચા કરું છું અહીંયા 10 પેઢી માટે વેચાણ x અને ખર્ચ y વિશે નીચે મુજબ માહિતી મળે છે x બાર 58 એટલે હું લખી દઉં છું માહિતી બોર્ડ પર તમને 10 પેઢીની માહિતી આપી છે એટલે n બરાબર 10 છે તમને x બાર આપેલા છે 58 તમને y બાર આપ્યા છે 14 ત્યાર પછી સમ ઓફ x 65 નો વર્ગ 850 સમ ઓફ y 13 નો વર્ગ 32 અને સમ ઓફ x 65 અને y 13 બરાબર 0 આ વિગત આપણી પાસે છે દોસ્તો ચાલે ઓકે દોસ્તો આપણી પાસે માહિતી અહીંયા અવેલેબલ છે જોઈએ સૌથી પહેલા મેં તમને વારંવાર કીધું છે કે જ્યારે પણ x માંથી કોઈ પણ સંખ્યા બાદ કરવામાં આવેલ હોય ત્યારે હંમેશા આપણે એ બાબતનું ધ્યાન રાખવાનું અથવા એક જ દિશામાં વિચારવાનું કે આપણે ચલ x માંથી બે જ વસ્તુઓ બાદ કરીએ છીએ ક્યાં તો તે x બાર હોય એટલે કે સાચો મધ્યક હોય અથવા તો એ ધારેલો મધ્યક a હોય એટલે આપણે જોઈએ આ x માંથી આપણે x બાર બાદ કરીએ છીએ અથવા a બાદ કરીએ છીએ હવે x બાર બાદ કરેલો હોય તો સૂત્ર અલગ આવે અને a બાદ કરીએ તો સૂત્ર અલગ આવે દોસ્તો અહીંયા ખૂબ જ સરળ છે કે તમને x બાર ની કિંમત આપેલ છે 58 કેટલી આપે છે 58 અને બાદ કેટલા કર્યા છે 65 એટલે સાબિત થાય છે કે x બાર ની કિંમત 58 છે પરંતુ બાદ કેટલા કર્યા છે 65 એટલે સાચો મધ્યક બાદ કરવામાં આવેલ નથી એના બદલે અન્ય કોઈ સંખ્યા જેને આપણે ધારેલો મધ્યક કહીએ છીએ તે બાદ કરવામાં આવેલ છે એટલે કે x માંથી a બાદ કરીએ તો આપણે સૌ જાણીએ છીએ તેને ચલ u તરીકે ઓળખાવાય છે એટલે આ જે વિગત છે મારી પાસે u બની જાય છે એટલે સમ ઓફ u સ્ક્વેર કેટલા 850 હવે તમારે એક વસ્તુ એ પણ યાદ રાખવાની છે એવો દાખલો ક્યારે પણ નહીં આવી શકે કે એક જગ્યાએ મધ્યક બાદ કરવામાં આવે એક જગ્યાએ ધારેલો મધ્યક બાદ કરવામાં આવે જો ચલ x ને u માં ફેરવેલું હોય ને તો ક્લિયર છે કે ચલ y ને પણ v માં ફેરવી નાખવામાં આવેલું હશે એટલે આ વિગત શું બની જવાની આ v બનશે એટલે સમ ઓફ v સ્ક્વેર કેવા છે કેટલા 32 અહીંયા આવે તો આ u અને આ v એટલે શું લખાશે સમ ઓફ uv બરાબર 0 જેવી રીતે આપણને આ ખ્યાલ આવે છે કે આપણી પાસે u અને v ની વિગત છે તરત જ આપણું મન સૂત્ર માટે વિચારી લે છે જી હા દોસ્તો તમે જે યાદ કરો છો તે સૂત્રનો ઉપયોગ કરવામાં આવશે કયું તો યસ r બરાબર n સમ ઓફ uv માઇનસ સમ ઓફ u ઇન્ટુ સમ ઓફ v ડિવાઇડ બાય ફર્સ્ટ રૂટ ઓફ n સમ ઓફ u સ્ક્વેર માઇનસ સમ ઓફ u ધ હોલ સ્ક્વેર અધર રૂટ ઓફ n સમ ઓફ v સ્ક્વેર માઇનસ સમ ઓફ v ધ હોલ સ્ક્વેર જોઈએ દોસ્તો હવે આ જે સૂત્ર છે એમાં કેટલીક વિગતો આપણી પાસે અવેલેબલ છે અને કેટલીક વિગત અવેલેબલ નથી એટલે કેટલીક માહિતી આપણી પાસે છે અને કેટલીક માહિતી આપણી પાસે નથી તમે સૂત્રની ચર્ચા કરી ગયા હોય અને ભૂલી ગયા હોય તો ચોક્કસ આપનું ધ્યાન જશે કે સૂત્રમાં બે માહિતી મળતી નથી કોણ એટલે સમ ઓફ u અને સમ ઓફ v તો જોઈએ દોસ્તો આપણે સમ ઓફ u અને સમ ઓફ v ની ગણતરી કેવી રીતે કરી શકીએ
दोस्तों आपके पास x बार है, चल तो x बार बराबर सम ऑफ x ओपन n, x बार की कीमत का कुछ 58 એટલે सम ऑफ x मैंने खबर नहीं छेद में n 10 बाजू बदली लिखिए 58 गुणिया 10 बराबर सम ऑफ x એટલે सम ऑफ x बराबर 580। अब आपके पास u बराबर x माइनस 65 है, આપણે સમ ઓફ u જોઈએ છે તો સમ ઓફ u બરાબર સમ ઓફ બંને બાજુ સમ ઓફ લાગુ પાડી દીધે x 65 થશે એટલે સમ ઓફ x ઓછા સમ ઓફ 65 એટલે સમ ઓફ x 580 ઓછા સમ ઓફ એટલે સરવાળો કોનો 65 નો સરવાળો એટલે 65 65 65 કેટલી વખત યસ માય ડિયર ફ્રેન્ડ્સ n વખત અને n કેટલા છે 10 તો અહીંયા લખીશું 10 ગુણ્યા 65 એટલે 580 ઓછા 650 એટલે માઈનસ 70 એટલે સમ ઓફ u ઓકે ત્યાર બાદ આપણે y બાર ઉપયોગ કરીને y બાર બરાબર સમ ઓફ y ના છેદમાં n એટલે 14 બરાબર સમ ઓફ y ના છેદમાં 10 એટલે 14 ગુણ્યા 10 બરાબર સમ ઓફ y એટલે સમ ઓફ y કેટલા થવાના 140 એટલે v ગણીએ તો v બરાબર y ઓછા 13 છે એટલે સમ ઓફ v બરાબર સમ ઓફ y ઓછા 13 થવાના એટલે સમ ઓફ y ઓછા સમ ઓફ 13 એટલે શું થવાનું સમ ઓફ y કેટલા 140 ઓછા અહીંયા 10 ગુણ્યા 13 થશે એટલે 140 ઓછા 130 કેટલા થઈ ગયા 10 એટલે સમ ઓફ v બરાબર 10 થઈ ગયા। હવે સૂત્રમાં જે વિગતો ફૂટતી હતી તે વિગતો આપણી પાસે આવી ગઈ છે, આપણે સૂત્રમાં દાખલા સૂત્રમાં કિંમત મૂકીને દાખલાનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ। તો r u v બરાબર r x y એટલે કે r બરાબર n સમ ઓફ u v માઈનસ સમ ઓફ u ઇનટુ સમ ઓફ v ના છેદમાં પહેલા વર્ગમૂળમાં n sum of u square minus sum of u whole square other root of n sum of v square minus sum of v the whole square। चल n n आपके पास है आपका छे 10 sum of u की कीमत 0 ओछा sum of u કેટલા છે તો sum of u છે આપણી પાસે -70 ગુણ્યા sum of v છે આપણી પાસે 10 ના છેદમાં पहला वर्गमूल में n बराबर 10 850 ओछा माइनस 70 नो वर्ग, बीजा वर्गमूल में n 10 અને આ તમારા 32 ओछा 10 નો વર્ગ। 10 ગુણ્યા 0 એટલે 0 ओछा 70 ગુણ્યા 10 એટલે 700 પણ માઇનસ 700 થશે પરંતુ કૌંસની બહાર માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થશે અહીંયા આવીએ તો 8500 70 નો વર્ગ એટલે 4900 એટલે 4900 અને અહીંયા 320 ઓછા 100 લા થશે 700 3600 બીજા વર્ગમૂળમાં 220। હવે દોસ્તો તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને જવાબ મેળવી શકશો અને જવાબ આવે છે 0.79 એટલે r બરાબર 0.79। તમને ખબર છે કે જો આપણો જવાબ 0.50 થી ઉપર આવે એટલે કે 1 ની નજીક હોય તો આપણે બે ચલો વચ્ચે વધુ ગાઢ ધન સહસંબંધ છે એમ કહી શકીએ છીએ અને જો 0.50 થી ઓછો આવે એટલે શૂન્ય નજીક આવે તો બે ચલો વચ્ચે ઓછો ગાઢ ધન સહસંબંધ છે એમ કહી શકીએ, પરંતુ 0.50 પર તો નથી વધુ ગાઢ નથી ઓછો ગાઢ પરંતુ ત્યારે બે ચલો વચ્ચે આંશિક સહસંબંધ છે અથવા અંશત ધન સહસંબંધ છે એમ કહી શકાય છે। દોસ્તો આ દાખલાઓ જોઈને ગણતરી કરીને તમને ખૂબ જ મજા આવશે, કેમ કે જ્યારે તમને લાગે કે તમે હોશિયાર થવા માંડ્યા છો ત્યારે તમે હોશિયાર બની શકો છો, બાકી કોઈ પણ દિવસ તમે હોશિયાર બની શકવાના નથી। મારા વિડીયો જોતા રહો, થેન્ક યુ વેરી મચ।